જો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. આજે આપણે આવી ગયા છે મોટા લીલિયા, ત્યાં એકડે છે ઉમિયા માતાજીનું મંદિર, ત્યાં ઉમિયા ધામ છે. ત્યાં એકડે આપણે રસોડે આવ્યા છીએ, ત્યાં લાખો માણસોની વસ્તી બની રહી છે, તમે આ બધું જોઈ શકો છો. હું આ તમને બધું દેખાડવાનું છું, આ શું શું બને છે, શું નહીં. આ એકડે સવારની શું જમણ નાસ્તો શું હતો, બપોરે શું જમણ વાળી હતી, રાતે શું મળી જમણ વાળી હતી, બધી માહિતી દઈશ. તો મારી ચેનલમાં તમે બનાવી દેજો. જો તમે નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો, આપણે નવો રસોડાની આપણે બધા જોઈએ. બાજુ મિત્રો તમે નિહાળી રહ્યા છો, લાખો માણસોની રોટલી બની રહી છે, કેવી રીતે બને છે તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો રોટલી બની રહી છે. મિત્રો તમે જોઈ શકો છો પૂરી બની રહી છે. જય માતાજી કાકા, જય માતાજી. ત્યાં એક લાખો માણસોનો પ્રસાદ બની રહ્યો છે. તો આપણે ભેગા દાદા છે તેને આપણે પૂછ્યું, દાદા તમારું શું નામ છે? રવજીભાઈ. રવજીભાઈ, તો આપણે કેટલા માણસોની રસોઈ છે અહીંયા? જો આજે બપોરે તું 45-50 હજાર, રાતે અત્યારે 70 હજાર ની આડે ડાળે. અને સવારે નાસ્તો પણ તમે રાખો છો? આ નાસ્તો ઝાડાની પાપડી, ત્યાર પછી ભાવનગરની ગાંઠિયા, મચ્છર તળેલા, બટેટા પૌવા, બધું રાખે. બપોરે શું ના હતું જમવામાં? બપોરે મોહન થાળે રસ્તો હતો, રોટલી, ઊંધિયું શાક, દાળ ભાત, સલાડ, સાજ, પાપડ. અત્યારે શું જમણવારીમાં છે તમે જણાવશો? અત્યારે જમણવારીમાં છે મગની દાળનો શીરો અને દાળ ભાત, શાક, રોટલી, પૂરી, આવું બધું. એવું બધું, ચાલો પાપડ, સાજ, પાપડ. ચાલો મિત્રો, આપણે તમને હું રસોડા દેખાડું છું. તો તમે જોઈ શકો છો ડાયર બની ગઈ છે. તો તમે આ વિશાળ ટોપ જોઈ રહ્યા છો, એ અંદાજે 70-60 હજારનો ટોપ છે. 70-60 હજાર માણસોને ટોપ થઈ જાય તેવડો ટોપ છે, એવા બે રાખવામાં આવ્યા છે. આ બધું મિત્રો તમે જોઈ શકો છો ભાત બની રહ્યા છે. અત્યારે ભાત ફેક્ટરીમાં ભરીને વ્યા ગયા છે. જોઈ શકો છો અમે નવા ભાત બની રહ્યા છે. આ બધું જોઈ શકો છો શાકનો ટોપ છે, શાક ખાલી થઈ ગયું છે, ટ્રેક્ટર બે ભરીને વ્યા ગયા. આ બધા સેવક મિત્રો છે. આ બધું મિત્રો તમે જોઈ શકો છો પરચારમાં મસાલાવાડી કહેવામાં આવે છે. ₹500 કિલો લોટ નો બપેરે મગની દાળ નો શીરો હતો, 800 કિલો લોટ નો મોહન થાળ, 800 કિલો લોટ ના માવા નો ટોપરા પાક હતો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ફરસાણમાં ગાંઠિયા બનાવવામાં આવ્યા હતા 5 ટ્રેક્ટર, હવે અત્યારે 1 ટ્રેક્ટરમાં એટલું છે હજી. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કાર બની ગઈ છે, બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો
મસાલા બધા રાખવામાં આવ્યા છે અલગ અલગ. તમે જોઈ શકો છો આ બધા સેવક મિત્રો છે, બધા દિન રાત સેવા કરી રહ્યા છે. ત્રણ દિવસથી તમે જોઈ શકો છો આ બધા સેવા કરી રહ્યા છે. જે આ પાસે રસોઈયા છે બધા અલગ અલગ સેવા કરી રહ્યા છે. તે આપણે અલગ એથી પૂછશું કે તમે ભાઈ તમે શું સેવા કરી રહ્યા છો આખરે? તમે દિન રાત મહેનત કરી રહ્યા છો ને બધે? આ બધા સેવક મિત્રો છે બધે તમે જોઈ શકો છો. લોટ બાંધવાનું મશીન છે અને ત્યાં મશીન બાજુમાં રહ્યું તે ગાંઠિયા બનાવવાનું મશીન છે. તમે જોઈ શકો છો હાલો મિત્રો, તમને અમારો રસોડાનો વિડીયો કેવો લાગ્યો છે? તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વ્લોગ સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.